કે કળિયુગ દરમિયાન પણ તમે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકો એવા પાંચ ઉપાયો આ કહાની આપણને કહે છે. આત્મજ્ઞાન મેળવવાના કેટલાક સરળ રસ્તાઓની હું ચર્ચા કરી ગયો. કોઈ એમ પૂછે કે આનો કોઈ શાસ્ત્રોક્ત નિર્દેશ છે? હા છે, બહુ સ્પષ્ટ છે. જૈન દર્શનમાં પણ છે અને હિન્દુ શાસ્ત્રોમાં પણ છે. પણ હું એક જાણીતી વાત જે હિન્દુ ધર્મગ્રંથ કઠોપનિષદમાં કહેવામાં આવી છે એ વાત રજૂ કરું છું, જેના દ્વારા કળિયુગની અંદર આ વાત ઉપરથી એવી સાર રૂપ કહાની બહાર આવે છે કે કળિયુગ દરમિયાન પણ તમે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકો એવા પાંચ ઉપાયો આ કહાની આપણને કહે છે. આપણે ખ્યાલ છે નચિકેતાની કહાનીથી આપણે પરિચિત છીએ. નચિકેતા દ્વારા યમરાજને પાંચ એવા પ્રશ્ન પૂછવામાં આવ્યા કે જેના દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. આ નચિકેતાવાળી વાત શું છે એ જરા આપણે જાણીએ તો ખ્યાલ આવશે કે એકવાર શ્રવચ નામના ઋષિના પુત્ર નચિકેતાએ યમરાજને મનુષ્ય જન્મ અને મૃત્યુ અંગે પ્રશ્નો પૂછ્યા, જેના જવાબ આપવાની યમરાજને બિલકુલ ઈચ્છા ન હોવા છતાં યમરાજે એના જવાબ આપવા પડ્યા. આ સત્ય ઘટના અનેક જગ્યાએ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવી છે. વાત શું બની, ઋષિએ એક દિવસ વિશ્વદીપ નામનો બહુ મોટો યજ્ઞ કર્યો. આ વિશ્વદીપ યજ્ઞની એક ખાસિયત એ હોય છે કે જે કોઈ વ્યક્તિ કરે એણે પોતાની બધી જ વસ્તુઓનું દાન કરી દેવાનું હોય છે. સમર્પણ યજ્ઞ કહેવાય છે, સમર્પિત કરવાનું મારો ભાવ રાખ્યા વગરનું. ઋષિએ પોતાને ગાયોનું દાન કરવાની શરૂઆત કરી. પુત્ર તરીકે નચિકેતા ત્યાં બેઠો હતો અને એણે જોયું કે મારા પિતાશ્રી ગાયોનું દાન તો કરી રહ્યા છે પણ સ્વસ્થ ગાયોની જગ્યાએ બધી બીમાર અસ્વસ્થ પીડિત ગાયોનું દાન કરી રહ્યા છે. નચિકેતાને થોડું વિચિત્ર લાગ્યું અને એને આ વાત ગમી નહીં. એને મનમાં ખ્યાલ આવી ગયો કે મારા પિતાજીનો મોહ હજી ગયો નથી એટલે એ આવું કરે છે. એટલે એમણે એક બહુ મોટો ધડાકો કર્યો. એમણે ઋષિ પાસે જઈને પૂછ્યું કે આ યજ્ઞમાં તો તમારે બધાનું દાન કરવાનું હોય ને? તો કે હા બેટા. કેમ? તો કે તમે તમારા પુત્રનું દાન કોને કરશો? હવે આવો પ્રશ્ન અચાનક આવ્યો એટલે શ્રવચ ઋષિ એકદમ સંકોચાઈ ગયા અને થોડો ગુસ્સો ચડ્યો. પણ નચિકેતાએ તો આ પ્રશ્ન પૂછવાનું વારંવાર ચાલુ રાખ્યું, તમારા પુત્રનું દાન તમે કોને કરશો? પિતાજી બોલો ને, તમે કોને કરશો? આ વાતથી પહેલાં ઋષિ ક્રોધે ભરાયા અને પિતાએ એમ કહી દીધું, હું તારું દાન યમરાજને આપું છું, જા બસ. હવે પિતાએ તો ક્રોધમાં વાત કરેલી, કોઈ પુત્રનું દાન યમરાજાને એટલે કે મૃત્યુને થોડું આપે, પણ નચિકેતાએ આ વાત સાચી માની લીધી. નચિકેતાને શરૂઆતમાં દુઃખ થયું કે મારું દાન કરી નાખ્યું અને પણ યમરાજાને, પણ એણે પિતાની આજ્ઞા અને પિતાના વચનને માથે ઓઢાળી અને યમરાજાને શોધતા શોધતા યમલોક પહોંચી ગયા. નચિકેતા પહોંચ્યા ત્યારે યમપુરીમાં એને પ્રવેશ ન મળ્યો, કારણ કે યમપુરીમાં તો જેને લેવા આવે અને લઈ જાય એને પ્રવેશ મળે, પોતાની મેળે તો કોઈ જાય એને પ્રવેશ ન મળે. એને દરવાને રોક્યો કે ભાઈ તારો મૃત્યુને વાર છે, તો મૃત્યુ પહેલાં અહીંયા કેવી રીતે પહોંચી ગયો? તારા માટે આ યમપુરીના દ્વાર બંધ છે. પણ એ ત્યાંથી પાછો નહીં આવ્યો, ત્યાં જ બેસી ગયો. યમરાજ બહાર હોવાથી ત્રણ દિવસ ના આવ્યા, તો ત્રણ દિવસ સુધી એ ભૂખ્યો તરસ્યો યમપુરીના દરવાજા ઉપર યમરાજની પ્રતીક્ષા કરતો બેઠો રહ્યો. યમરાજ આવ્યા ત્યારે એણે જાણ્યું કે એક બાળક છે અને તપસ્યાથી પ્રસન્ન છે, સ્વયં યમરાજાને જ મળવું છે અને ત્રણ દિવસથી મોઢામાં પાણી મૂક્યા વગર એ ત્યાં બેઠો છે. સંકોચ થયો. યમરાજને થયું બાળક બોલાવ્યા વગર મારે દરવાજે,
અને તપશ્ચર્યા કરે છે. તાત્કાલિક એની પાસે ગયા, પણ એને એમ થયું કે આની સાથે હું સમાધાન કરું. એટલે યમરાજાએ નચિકેતાને કહ્યું કે તું ત્રણ વરદાન માગ, તું આ મૃત્યુવાળી વાત છોડ, ત્રણ વરદાન માગ. નચિકેતાએ પહેલું વરદાન પિતાનો સ્નેહ કાયમ મળે એવું માગ્યું, જે પિતાએ ક્રોધમાં આવીને એને મૃત્યુને સમર્પિત કર્યા, એ પિતાનો સ્નેહ કાયમ મળે એવું વરદાન માગ્યું. બીજું વરદાન એને અગ્નિવિધિનું જ્ઞાન જોઈએ છીએ મારે, પેલો યજ્ઞ જોયો તો એના સંદર્ભમાં. અને ત્રીજું વરદાન એણે માગ્યું કે આત્મજ્ઞાન મને મળે, મૃત્યુનું રહસ્ય મને જાણવા મળે, એવી તમે કશીક વાત કરો. યમરાજા નચિકેતાના ત્રીજા માગેલા વરદાનને ટાળવા માગતા હતા. પહેલા બેમાં તો કશો વાંધો નથી, પણ ત્રીજા વરદાનનો હું જવાબ ન આપું. નચિકેતાને સાંસારિક સુખ આપવાનો ખૂબ લોભ આપ્યો, બોલ તારે શું જોઈએ છીએ, તને આટલી બધી સંપત્તિ આપું. પણ નચિકેતા ટસનો મસ ન થયો, અડગ રહ્યા, લોભની કોઈ અસર ન થઈ. ત્યારે યમરાજાએ વિવશ થઈને એને પાંચ પ્રશ્નોના જવાબ આપવા પડ્યા. એ પાંચ પ્રશ્નોના જવાબ હું અને તમે જો આત્મસાત કરીને જીવીએ તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. પહેલો પ્રશ્ન એને પૂછ્યો, શરીરથી કેવી રીતે બ્રહ્મ જ્ઞાન અને તેના દર્શન થાય, જે મને તમને સૌને અત્યારે મૂંઝવે છે. યમરાજાએ ઉત્તર આપ્યો, મનુષ્ય શરીર એક બ્રહ્મ નગરી છે. જો બ્રહ્મ દર્શન શરીર દ્વારા, મનુષ્ય શરીર એ બ્રહ્મ નગરી છે, એમાં બે આંખ, બે નાકના છિદ્ર, બે કોણ, મુખ બ્રહ્મરંધ્ર, નાભી, ગુદા અને શિશ્નના રૂપમાં 11 દરવાજા છે. આ નગરીના 11 દરવાજા છે. બ્રહ્મ મનુષ્યના હૃદયમાં નિવાસ કરે છે. આ રહસ્યને જે સમજી જાય છે તે વ્યક્તિ દરેક પ્રકારના સુખ અને દુઃખથી પર હોય છે અને એને જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્તિ મળે છે. મિત્રો, યમરાજાનું કહેવું એટલું જ છે કે તમારે બ્રહ્મને ક્યાંય શોધવાની જરૂર નથી, તમારું શરીર પોતે બ્રહ્મનગરી છે. બીજો બહુ મહત્વનો પ્રશ્ન એણે પૂછ્યો કે આત્માનું શરીર સ્વરૂપ શું છે, એનું કોઈ શરીર છે, શું આત્મા મરી જાય છે શરીર મરે પછી? યમરાજાએ ઉત્તર આપ્યો, બેટા આત્માનું કોઈ સ્વરૂપ ન હોય, મનુષ્ય શરીરનો નાશ થયા પછી પણ આત્માનો નાશ નથી થતો. આત્મા સાંસારિક સુખ દુઃખ ભોગ વિલાસ એ બધાથી પર છે. આત્માનો ન કોઈ જન્મ હોય કે ન કોઈ મૃત્યુ હોય, એનો અર્થ એવો કે સદા આઝાદ છે અને અમર હોય છે. આપણે જે શરૂઆતમાં આ દેહ અને આત્મા એ વચ્ચેની વાત કરતા હતા, એ હવે સમજાશે કે આત્મા છે એનો ખરેખર કોઈ સ્વરૂપ નથી, સ્વરૂપ છે તે દેહનું છે. ત્રીજો પ્રશ્ન પૂછાણો, જો કોઈ વ્યક્તિને આત્મા પરમાત્માનું જ્ઞાન ન હોય તો તેણે કેવું પરિણામ ભોગવવું પડે? સુંદર જવાબ મળ્યો, એક વ્યક્તિનું પરમાત્માના પ્રતિ સમર્પણ અનુસાર જ અલગ અલગ યોનિઓમાં જન્મ થાય છે. એટલે તમે પરમાત્મા પ્રત્યેનું સમર્પણ કેટલું છે એના ઉપર સૌ આધાર છે. જો કોઈ પરમાત્મામાં વિશ્વાસ નથી કરતો, એટલે કે આપણે જેને નાસ્તિક કહીએ છીએ, અલ્લડ કહીએ છીએ, તો અલગ અલગ યોનિમાં તે ભટક્યા કરે છે. જે લોકો ખૂબ વધારે પાપ કરે છે તે મનુષ્ય અને પશુઓ સિવાય વૃક્ષ જીવજંતુ જેવી યોનિમાં જન્મ લે છે, એટલે એને વધુ વર્ષ અહીં કાપવા પડે છે. ચોથો પ્રશ્ન પૂછ્યો, શરીરમાંથી આત્મા નીકળ્યા બાદ શરીરનું શું થાય, શરીરમાં શું રહી જાય? યમરાજે જણાવ્યું કે આત્મા નીકળ્યા બાદ શરીરમાંથી પ્રાણ અને ઇન્દ્રિય જ્ઞાન આત્માની સાથે નીકળી જાય છે. મૃત શરીરમાં એ પર બ્રહ્મ રહી જાય છે જે દરેક પ્રાણીમાં વિદ્યમાન હોય છે. મૃત શરીર છે એમાંથી ઇન્દ્રિય જ્ઞાન જતું રહ્યું અને એનો પ્રાણ જતો રહ્યો. આપણને ખ્યાલ છે કે આપણો ગમે તેટલો વહાલો સ્વજન હોય, આપણો કુટુંબી હોય, પણ એ દેહ છોડી દે છે પછી આપણો એની સાથેથી માયા મમતા છૂટવા લાગે છે. અને છેલ્લો પ્રશ્ન
બહુ મહત્વનો પ્રશ્ન કે આત્મજ્ઞાન અને પરમાત્માનું સ્વરૂપ શું છે. આ જવાબ સાંભળવા જેવો છે. યમરાજે જણાવ્યું, ઓમ એ પરબ્રહ્મના પ્રતીકનું સ્વરૂપ છે. ઓમકાર જ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો સર્વોત્તમ ઉપાય છે. મને ને તમને ખ્યાલ છે કે આપણા શાસ્ત્રોના લગભગ કંઠસ્થ થયેલા શ્લોકો ઓમથી શરૂ થાય છે. ઓમ નમો અરિયંતાણામ, ઓમ છે એનો મુખ્ય પરમાત્મા સ્વરૂપ છે. અંતમાં યમરાજ નચિકેતાને એવું કહે છે કે પૃથ્વી પર જ કંઈ પણ થઈ રહ્યું છે તે મનુષ્યના કર્મના આધારે થતું હોય છે, પરંતુ જો સત્ય માર્ગ પર જે વ્યક્તિ ચાલે છે તેને જીવનમાં ક્યારેય મુશ્કેલી પડતી નથી. જે લોકો ભ્રષ્ટ જીવન વ્યતીત કરે છે તેમણે પૃથ્વી પર પણ પાપનો સામનો કરવો પડે છે અને મૃત્યુ બાદ પણ સામનો કરવો પડે છે.